ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું યુંગલ ફૂંકાઈ ગયું છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આપ સહિત બહુજન સમાજ પાર્ટી પણ મેદાનમાં છે તેવામાં કોંગ્રેસના કામદાર નેતા સુરેશ સોનવાનાએ રાજીનામું આપી સુરતની ઉધના વિધાનસભામાં બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા છે અને તેમના વિધાનસભાના મત મતવિસ્તારમાં અનેક મુદ્દાઓને લઈને ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે આપણે ઉધના વિધાનસભાની વાત કરીએ તો ઉધના વિધાનસભામાં દરેક પાર્ટીના ઉમેદવારોએ મેદાનમાં લાવ્યા છે ત્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સુરેશભાઈ સોળવને જે અત્યારે ડોર ટુ ડોર કેમ્પનિંગમાં જોડાયા છે અને અત્યારે ડોર ટુ ડોર કેમ્પનિંગ કરી રહ્યા છે ત્યારે આપણે એમની સાથે જાણવાનો પ્રયત્ન કર્યું હતું કે કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાં કામદાર નેતા તરીકે એમની ફરજ પર હતા અને એને રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાં એમણે જમ્પ લાવ્યો છે આપણે એમની સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યું હતું કે જે આગળ જે એનું કારણ શું રહ્યું હતું મહત્વનું કારણ હાલો બોલો તમે કોંગ્રેસ ના કામદાર નેતા તરીકે તમે ફરજમાં હતા અને તમે કોંગ્રેસ માંથી નારાજ થઈને પછી તમે બહુજન સમાજ પાર્ટી માં જયારે કોઈ પણ સંગઠન કોઈ પણ સંસ્થા કોઈ પણ પોલિટિકલ વિચારધારા પોતાના વિચારથી ભટકી જાય છે ત્યારે સ્વાભાવિક જ છે કે જે સંનિષ્ઠ માણસો છે સંનિષ્ઠ કાર્યકર્તા છે એમને પણ પોતાનો સ્ટેન્ડ બદલી લેવા જોઈએ અને માટે મેં વિનંતી કરેલી મુકુલ વાસનિક જઈને તમામ કોંગ્રેસના આગેવાનોને કે સાહેબ આ સીટ પર હું વર્ષોથી કામ કરું છું સ્થાનિક ઉમેદવાર છું અહીંયા રહું છું અને તમે સ્થાનિક લોકોને મત આપવાની જનતાની માંગ છે અને હું કોંગ્રેસના એક વિધાનસભા ચૂંટણી લડેલો માણસ છું કાર્પોરેટર રહી ચૂક્યો છું કામદાર નેતા છું આ મને તમે આપો પરંતુ મૂડીવાદને મનોવાદી લોકો પણ કોંગ્રેસમાં ઘૂસી ગયા છે અને માટે મારી ટિકિટ કાપીને અમારા ધનસુખભાઈ રાજપુર સાહેબને આપ્યું છે એ બિલ્ડર છે ચાર વખત ઇલેક્શન હારી ગયા છે કાર્પોરેશન હારી ગયા વિધાનસભા હારી ગયા પેટા ઇલેક્શન હારી ગયા વિધાનસભાના લોકસભા હારી ગયા તો પણ એમને વાલા લાગે છે કેમ કે હું ગરીબ છું એ અમીર છે હવે આ લડાઈ ગરીબ આ વચ્ચે લડાઈ છે જે આ હતા સુરેશભાઈ સોણવને જેમને બહુજન સમાજ પાર્ટીમાંથી દાવેદારી કરી છે અને એમને સ્પષ્ટ વિશ્વાસ જતાવ્યો છે કે જે ઉધના વિધાનસભાની જનતા છે એ એમને મત આપી વિજય બનાવશે આનંદ ગુરવ વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે